માય ગોડ, રાહુલે મારો ફોટો મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. મમ્મી પપ્પાને નહીં કહી શકું, શું કરું ખબર જ નથી પડતી. મારા બેસ્ટ ફ્રેન્ડે મને વોટ્સએપ ગ્રુપમાંથી નીકાળી દીધો. ઓકે, પણ આમાં આટલું ડિપ્રેશન શા માટે થઈ રહ્યું છે? આ ઓનલાઈન દુનિયામાં કેવી મજા આવે છે નહીં? પણ અહીં એક દુશ્મન પણ છુપાયેલો છે, ઓનલાઈન હેરેસમેન્ટ નામનો, ક્રાઇમની ભાષામાં સાયબર બુલિંગ. તો આવી જ પરિસ્થિતિ સામે લડવા તૈયાર છે ગુજરાત પોલીસ, દેશના પ્રથમ એન્ટી સાયબર બુલિંગ યુનિટ સાથે. એક લડાઈ સાયબર મેન્ટલ હેરેસમેન્ટ વિરુદ્ધ. આ યુનિટ દેશનું પહેલું એવું યુનિટ છે જે ગુજરાત સરકારની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. જો તમે 7 નવનિર્મિત જિલ્લાઓમાં રહો છો તો 112, અને અન્ય જિલ્લાઓ કે મહાનગરોમાં રહો છો તો 100 નંબર ડાયલ કરવાનો છે, અને બસ ગણતરીની મિનિટોમાં આ સેવા તમારી પાસે હશે. આ યુનિટ પાસે હશે 24 કલાક અને 7 દિવસ કાઉન્સિલર પણ. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ બધી જ માહિતીને ગુપ્ત રાખવામાં આવશે. ફક્ત સાયબર બુલિંગ જ નહીં, તમારા જીવનમાં સાયબર ક્રિમિનલ્સના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરી છે સાયબર સુરક્ષા લેબ. શું તમારા મોબાઈલનું ઇન્ટરનેટ ઘણું સ્લો ચાલે છે? શું તમારું ડેટા પેક પણ ફટાફટ ખતમ થઈ જાય છે? ઓટીપી આપ્યા વગર એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે અથવા વગર કારણે મોબાઈલ હેંગ થઈ જાય છે, જેમાં તમારા ડિવાઇસીસથી બેન્કિંગ ડેટા, આઈડી, પાસવર્ડ, પર્સનલ ડેટા જેવી અંગત જાણકારીની ચોરી થાય છે. માલવેર, ટ્રોજનવેર, વાયરસ, સ્પેમવેર અને એડવેર આપણા મોબાઈલમાં આવી જાય છે, અને સાયબર ક્રિમિનલ્સ આપણી જાણ બહાર આપણો ડેટા ચોરી પણ લે છે. પણ સારી વાત તો એ છે કે આપણા ડિવાઇસીસની ચિંતા કરી છે ગુજરાત સરકારે. હવે ગુજરાત પોલીસના દરેક સાયબર સેલમાં રાખવામાં આવશે ટચ સ્ક્રીન કિયોસ્ક. જો ઇન્ટરનેટ જરૂરી છે તો ડિવાઇસીસની તંદુરસ્તી પણ એટલી જ જરૂરી છે. સાયબર સુરક્ષા લેબ. મોબાઈલ, પેન ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ, આ બધાના વાયરસ તો અહીંયા પકડમાં આવી જશે, પણ મોબાઈલ પર આવનારા કોલ્સનું શું? કેવી રીતે ખબર પડશે કે કોણ ફ્રોડ છે અને કોણ જેન્યુઇન? તો એના માટે પણ તૈયાર છે ગુજરાત પોલીસ. હાય મિસ પારેખ. યસ. હું .com માંથી બોલું છું. જી. વિદેશની એક બેંકે તમારો રિઝ્યુમ પસંદ કર્યો છે. ઓહ, ધેટ્સ ગ્રેટ. તમે જલ્દી જલ્દી પ્રોસેસિંગ ફીના 15,000 રૂપિયા જમા કરાવી દો, એટલે અમે ઓફર લેટર મોકલી આપીએ. શ્યોર. બાળપણમાં આપણે પંચતંત્રની વાર્તાઓમાં વાંચ્યું હતું કે શિકારી દાણા નાખીને ઉડતા પક્ષીઓને પકડવા માટે જાળ બાંધતો હતો. એ જ રીતે સાયબર ક્રિમિનલ્સ ઓનલાઈન શોપિંગ, નોકરી, મેટ્રીમોની, હોટેલ કે ટ્રાવેલ બુકિંગ જેવી લોભામણી ઓફર્સની જાળ બાંધીને આપણી એક ભૂલ માટે તૈયાર બેઠા હોય છે. એટલે કે એક ભૂલ તમારી મહેનતની કમાણી છીનવી શકે છે. પછી થાય કે કોઈએ પહેલા જ સાવધાન કરી દીધા હોત તો અમે બચી જાત. પહેલા તો આ શક્ય નહોતું, પણ હવે છે, કારણ કે હવે તમારી પોતાની ગુજરાત પોલીસે શરૂ કર્યું છે દેશનું પહેલું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ. તો સીધા જ gujaratcybercrime.org પર જાઓ. અહીંયા ફ્રોડ ફોન નંબર્સ અને બેંક એકાઉન્ટ નંબર્સનો વિશાળ ડેટાબેઝ રાખવામાં આવ્યો છે, જેનો દેશભરમાં ક્યાંય પણ કોઈ પણ ગુના માટે ઉપયોગ થયો છે. કમ્પ્લેન ડ્રીવન પોલિસિંગ નહીં, હવે સમય છે પ્રોએક્ટિવ અને પ્રિવેન્ટિવ પોલિસિંગનો. સાયબર ક્રાઇમ પ્રિવેન્શન યુનિટ. જોયું ને, ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે, પણ થોડું ધ્યાન તમારે પણ રાખવું પડશે. કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ફોન પર તમારી પર્સનલ ડિટેલ્સ શેર ન કરો. 5296. ઓકે. અરે યાર, મેં તો ખાલી ઓટીપી શેર કર્યો હતો. મારા મોબાઈલ વોલેટમાંથી કોઈએ પૈસા ટ્રાન્સફર કરી લીધા છે. આજકાલ ઈ કોમર્સના વધતા જતા ઉપયોગની સાથે સાથે સાયબર ફ્રોડના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. આવા ક્વિક ક્રાઇમ્સને રોકવા માટે જરૂર હતી એક ક્વિક રિસ્પોન્સ સિસ્ટમની, અને એટલે જ ગુજરાત પોલીસે શરૂ કર્યું છે દેશનું પ્રથમ સાયબર ક્રાઇમ ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ, સાયબર ત્વરિત, જેમાં તમારે પોલીસ સુધી જવાની જરૂર નથી. જો તમે 7 નવનિર્મિત જિલ્લાઓમાં રહો છો તો 112, અને અન્ય જિલ્લાઓ અને મહાનગરોમાં રહો છો તો 100 નંબર ડાયલ કરવાનો છે. આ નંબર ડાયલ કરતા જ પોલીસ કંટ્રોલ રૂમ તમને સીધા જ સાયબર ક્રાઇમ ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટથી જોડશે. સાયબર ક્રાઇમ સેલના એક્સપર્ટ્સ તમારા પૈસાને ટ્રેક કરશે અને જ્યાં સંભવ હશે ત્યાં પૈસાને બ્લોક કરાવી દેશે. સમય ન બગાડો, આગળ આવો, ગુનેગારોને પાઠ ભણાવો,
સંવેદનશીલ ગુજરાત સરકારનો છે આ પ્રયાસ. હવે દરેક ગુજરાતી આશ્વસ્ત થઈને કરી શકશે ઈ કોમર્સનો ઉપયોગ, કારણ કે સાયબર ક્રાઇમને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે ગુજરાત પોલીસનું સાયબર સેલ. સાયબર આશ્વસ્તના વિવિધ પ્રોજેક્ટ્સનો આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવી રહ્યો છે શુભારંભ.